ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ. હાર્દિક, અહેમદ પટેલનું નિધન કોંગ્રેસ માટે ચોક્કસ એક મોટી ખોટ, પરંતુ ગુજરાતના રાજકારણ પર પણ. હાર્દિક, અમે આપની સાથે જોડાઈશું, પરંતુ અત્યારે હાલ અમિત ચાવડા લાઈવ જીવન પ્રસારણ તેમનું સંબોધન કરી રહ્યા છે. નેતા કહી શકાય, સર્વધર્મ સંભાવનું એક પ્રતિક કહી શકાય, અને જાહેર જીવનનું એક એવું નેતૃત્વ કે જેણે પક્ષાપક્ષી વિસ્તાર કે સમાજ કે ધર્મથી ઉપર ઉઠી રાષ્ટ્રનું હિત, ગુજરાતનું હિત, સામાન્ય માણસનું હિત એને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને આખી જિંદગી કામ કર્યું. અજાત શત્રુ તરીકે એમણે આખા દેશની રાજનીતિમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. ભરૂચ જિલ્લામાં એક નગરપાલિકાથી શરૂઆત જાહેર જીવનની કરી અને સંગઠનમાં અનેક પદો, યુથ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ, દિલ્હીની રાજનીતિમાં અનેક ઉતાર ચઢાવ, અનેક સત્તા અને વિપક્ષમાં આવ્યા બાદ પણ હંમેશા એમણે સામાન્ય લોકોને કઈ રીતે મદદ કરી શકાય એની ચિંતા અને એના માટેના કામો કર્યા. ગુજરાતમાં પણ જ્યારે જ્યારે અકાળના દિવસો હતા, દુકાળની પરિસ્થિતિ હતી, ત્યારે રાહત કેમ્પોની વાત હોય, કુદરતી આફતો વખત લોકોની મદદની વાત હોય, ભૂકંપના એ કચ્છના દિવસો હોય કે છેલ્લે કોરોના મહામારીના સમયમાં લોકોને દવા, માસ્કથી ભોજન ને પરપ્રાંતિઓને વતન મોકલવા સુધીની વાત હોય, હંમેશા એમણે આગળ વધીને એક પગલું આગળ ચાલીને લોકોને મદદ કરી છે. ગુજરાતમાં પણ જે જે વિકાસ કામોની વાત હોય, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોય અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, તેમ છતાં એમણે પક્ષાપક્ષીથી ઉપર રહીને લોકહિત શેમ છે, ગુજરાતનું હિત શેમ છે એના માટે આગળ આવીને કામ કર્યું છે. આજે એવું નેતૃત્વ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યું છે ત્યારે અમારા સૌના તરફથી ખૂબ જ ઊંડા શોક સાથે એક પરિવારના મોભી, એક માર્ગદર્શક, એક પાર્ટીના વરિષ્ઠ નેતા ગુમાવ્યાની લાગણી અનુભવીએ છીએ. દેશને, જાહેર જીવને પણ એક ઉમદા વ્યક્તિત્વ ગુમાવ્યું છે, નેતૃત્વ ગુમાવ્યું છે. હું માનું છું કે દેશમાં ખૂબ જૂજ નેતાઓ હશે કે જેમણે આવી લોકચાળના, જેમણે આવા પારિવારિક સંબંધો કેળવ્યા છે, એ આપણે વચ્ચેથી વિદાય લીધા છે ત્યારે મારા સૌના તરફથી શોકાંજલિ પાઠવીએ છીએ. આવનારી પેઢીઓ સુધી એમના કાર્યો, એમનું નેતૃત્વ અને એમનું પ્રદાન કાર્યકરો, કોંગ્રેસ પક્ષ અને દેશ યાદ રાખશે. છેલ્લે ગત 9 તારીખે જ્યારે દિલ્હી હોસ્પિટલમાં એમની ખબર અંતર પૂછવા માટેની તક મળી, ત્યારે પોતાની તબિયત સારી નહીં હોવા છતાં એમનો પહેલો પ્રશ્ન હતો કે ગુજરાતમાં કોરોનાની મહામારીની શું સ્થિતિ છે, લોકોને હોસ્પિટલમાં સારવાર યોગ્ય રીતે મળે છે કે કેમ. એમની અનેક કાર્યકરોને નામજોગ એમણે પૃચ્છા કરી કે એમની તબિયત કેવી છે, એમને કઈ મદદની જરૂર તો નથી, આપણે કોઈ હોસ્પિટલમાં મદદ કરવાની હોય, કોઈ પણ રીતે કોઈને પણ મદદ કરવાની હોય તો એના માટેની એમણે લાગણી પણ વ્યક્ત કરી. એ છેલ્લી મુલાકાતમાં પણ, છેલ્લા દિવસોમાં પણ એમણે પોતાના બદલે લોકોને મદદ કરવાની જે ભાવના રાખી છે એ મારા જીવનનો એક યાદગાર પ્રસંગ આખી જિંદગી માટે રહેશે. અને સતત એમનું માર્ગદર્શન એ દિવસે પણ મળ્યું કે આવનારા સમયમાં પણ બધાને સાથે લઈ અને કોઈ પણ પક્ષાપક્ષીથી પર રહીને રાજ્યનું કઈ રીતે ભલું થાય, રાજ્યને કઈ રીતે આગળ લઈ શકાય એ રીતે કામ કરજો એવી એમની શીખ જે હતી, એ હું માનું છું મારા જીવન માટે આવનારા સમયમાં પણ એક પ્રેરણારૂપ બની રહેશે.